ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને મિત્રો? ધોરણ 11 ની અંદર આપણે કોમ્પ્યુટરમાં ચેપ્ટર નંબર જે 13મું છે એના વિશે વાત કરતા હતા. આગળના લેક્ચરમાં આપણે ક્લાઉડ કોમ્પ્યુટિંગની જુદી જુદી સર્વિસો SaaS, PaaS, પછી IaaS, એના બધા આ બધી બાબતો વિશે વાત કરતા હતા. હવે આજનો જે ટોપિક છે એ છે માનવ અથવા વસ્તુની પરખ માટે ઉભરતો પ્રવાહ, બાયોમેટ્રિક્સ જેને આપણે કહીએ છીએ. આજે આપણે સૌ સર્વવ્યાપી કોમ્પ્યુટિંગની દુનિયામાં જીવી રહ્યા છીએ. આજે ઉપયોગ કરતા સમગ્ર ભૌતિક વાતાવરણમાં કોમ્પ્યુટર અને પરખ કરતા એટલે કે સેન્સિંગ સાધનોથી ઘેરાયેલો છે. આજુબાજુમાં સેન્સર્સ ઘણા બધા છે આપણા, એ વસ્તુની વાત થઈ છે. આ પ્રકારના કોમ્પ્યુટરો અસ્તિત્વમાં હોવા છતાં ઉપયોગ કરતા માટે અદ્રશ્ય સ્વરૂપે હોય છે. ઉપયોગ તો થાય જ છે પણ અદ્રશ્ય સ્વરૂપે હોય છે. ક્લાઉડ કોમ્પ્યુટિંગ પ્લેટફોર્મની ઉપલબ્ધતાને લીધે આ પ્રકારની સર્વવ્યાપકતા શક્ય બની છે. આજે ક્લાઉડ કોમ્પ્યુટિંગ છે એની એના ઉપયોગને કારણે એની વ્યાપક એનો ઉપયોગ વ્યાપક રીતે થાય છે. હવે તો કે જુદી જુદી ટેકનિક્સ છે, રેડિયો ફ્રિકવન્સી પરખ, RFID, બાયોમેટ્રિક્સ, પછી વૈશ્વિક સ્થાન નિર્ધારણ પદ્ધતિ એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જેને આપણે GPS તરીકે ઓળખીએ છીએ, અવાજ પરખ, સ્પીચ રેકોગ્નિશન, જુદા જુદા પ્રકારના વસ્તુની કે માનવીની ઓળખ માટેના સાધનો છે, ટેકનોલોજીઓ છે. હવે તો કે આજે વસ્તુની ઓળખ માટેની વિવિધ ટેકનોલોજી જેમાં પહેલું જે કઈ છે, રેડિયો ફ્રિકવન્સી પરખ એટલે કે રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન, RFID ફૂલ ફોર્મ છે RFID નો, રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન. તે કોઈ વસ્તુને શોધવા અને પરખ કરવા માટે બજારમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ટેકનોલોજી છે. શું છે? તો કે કોઈ વસ્તુને શોધવી છે અથવા તો એની કોઈ પરખ કરવી છે તો એના માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ટેકનોલોજી. રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન સિસ્ટમ 3 ભાગોની બનેલી છે. જે આ RFID છે એ 3 ભાગની બનેલી છે, જેમાંનો પહેલો ભાગ છે એન્ટેના. હવે આમ તો આપણે સાંભળ્યું છે એન્ટેના નો ઉપયોગ શું છે, કઈ રીતે છે, શું કહે છે તે ટૂંકા અંતરની અંદર રેડિયો ફ્રિકવન્સીના સંકેતો ઉત્પન્ન કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આપણે એન્ટેનાનો ઉપયોગ ઘર માટે પણ કરતા, રેડિયોની અંદર આપણે ફ્રિકવન્સી મેળવવા માટે આપણે એન્ટેનાનો ઉપયોગ કરતા. તેમાં અંતર 10 સેન્ટીમીટરથી 200 મીટર વચ્ચેનું હોઈ શકે છે. જે એન્ટેના છે એની વાત કરે છે તો કે એનું અંતર કેટલું, 10 સેન્ટીમીટરથી 200 મીટરની વાત છે. તેમાં હાથમાં રાખવાનું અથવા કોઈ જગ્યાએ લગાડી શકાય તે પ્રકારનું એન્ટેના હોઈ શકે છે. જુદા જુદા પ્રકારના એન્ટેના હોય છે. તેને કોમ્પ્યુટરથી દિવાલ સુધીની કોઈ પણ સપાટી ઉપર લગાવી શકાય છે. તો આ જે એન્ટેના છે એ વસ્તુની વાત કરે છે. પછી છે ટ્રાન્સરિસીવર. તે રેડિયો ફ્રિકવન્સી સંકેતોને વાંચે છે. આજે ટ્રાન્સસીવર છે એ શું કરે છે તો કે રેડિયોના જે સંકેતો હોય એને વાંચવાનું કામ કરે છે. રેડિયો ફ્રિકવન્સી રીડર પ્રકારના પ્રક્રિયા કરતા સાધનને માહિતી પહોંચાડે છે. માહિતી પહોંચાડવાનું કામ કરે છે, પહેલા સંકેતો વાંચશે અને સંકેતોને માહિતી પહોંચાડે છે. તે ટ્રાન્સપોન્ડરમાં સંગ્રહાયેલ ડેટાનું અર્થઘટન કરવા ડીકોડર તરીકેનું કામ કરશે. તો કે અહીંયા જેમ આપણે વાત થઈ ને કે ટ્રાન્સપોન્ડર આવી રીતે છે તો કે માહિતીની આપ લે માટે, તો કે એની વાત કરે છે તો કે એની અંદર ડીકોડર તરીકે ડેટાનું અર્થઘટન કરવા માટે ઉપયોગ થાય છે. હવે આ ટ્રાન્સપોન્ડર છે એ શું કહે છે? ટ્રાન્સપોન્ડર એ RFID ટેગ છે. શું છે? ઓબ્જેક્ટ સાથે સંકળાયેલું હોય છે. ટેગ એ પ્રોગ્રામનો સંગ્રહ કરેલ માઇક્રોચિપ છે. RFID જે ટેગ છે શું છે તો કે એક પ્રકારની માઇક્રોચિપ છે. તેમાં આશરે 2000 બાઇટ્સ કે તેથી ઓછા બાઇટ્સ જેટલી માહિતીનો સંગ્રહ થઈ શકે છે. કેટલી માહિતી? તો કે 2000 બાઇટ્સ અથવા તો એનાથી ઓછી. સક્રિય કે નિષ્ક્રિય હોઈ શકે છે ટેગ જે છે. ક્રિયાશીલ ટેગ બેટરી સાથે આવે છે, જ્યારે અક્રિયાશીલ ટેગને કાર્ય કરવા માટે બેટરીની જરૂર પડતી નથી.
તો કે હવે એની કામગીરી વિશેની વાત કરે છે, તો કે જે ક્રિયાશીલ હશે એની સાથે બેટરી આવે છે, ને જે અક્રિયાશીલ છે એ ટેગને કાર્ય કરવા માટે બેટરીની જરૂર પડતી નથી। જ્યારે ટેગ એન્ટેનાના ક્ષેત્રમાંથી પસાર થાય છે ત્યારે જ RFID ટેગમાં ડેટાનું પ્રસારણ થાય છે। હવે જે ટેગ છે જે એન્ટેના હોય એના ક્ષેત્રમાંથી પસાર થશે એટલે ડેટાનું શું થાય છે તો કે પ્રસારણ થાય છે। ટેગ ત્યાર પછી એન્ટેનામાંથી સક્રિય થયાના સંકેતોને ચકાસે છે, આમ થવાથી RFID ટેગ સક્રિય થશે। તો એની કામગીરી વિશેની વાત કરે છે, કઈ રીતે કામ કરે છે। RFID સિસ્ટમ નીચેના વિનિયોગમાં ઉપયોગમાં લેવાય છે। આજે RFID નો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે તો કે જસ્ટ ઇન ટાઈમ ઉત્પાદનના ટ્રેકિંગ ભાગોમાં, શોપિંગ મોલમાં ગ્રાહકો દ્વારા ખરીદી પર ધ્યાન રાખવા, ઔદ્યોગિક સંસ્થા દ્વારા જુદા જુદા હેતુઓ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે, શોપિંગ મોલમાં ગ્રાહકો દ્વારા ખરીદી થતી હોય તો એના ઉપર ધ્યાન રાખવા માટે RFID ટેગ છે એનો ઉપયોગ થાય છે। હવે તો કે RFID નો ઓલિમ્પિક ગેમ્સમાં ઉપયોગ, હવે આપણે એના વિશે થોડુંક વધારે જોઈએ સમજીએ। 2008માં બેઇજિંગ સમર ઓલિમ્પિક ગેમ્સમાં ટિકિટની વ્યવસ્થા અને ખાણીપીણીની ચીજ વસ્તુઓ શોધી કાઢવા માટે RFID ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। શું? તો કે ટિકિટની વ્યવસ્થા અને ખાણીપીણીની ચીજ વસ્તુઓ શોધવા માટે। તેમાં RFID ટેકનોલોજીનો ઉપયોગ કરવાના મુખ્ય ઉદ્દેશ ટિકિટોના ઘસારાને પહોંચી વળવાનો અને મુલાકાતીઓને કાર્યક્રમના સ્થળે દરવાજામાંથી ઝડપથી પ્રવેશ આપવાનો તેમજ ઓલિમ્પિક મેદાનમાં બિન અધિકૃત પ્રવેશ સામે સુરક્ષા આપવાનો હતો। શું કહે છે? તો કે ભાઈ ટિકિટના લીધે જે કાંઈ પણ ઘસારો થતો હોય એટલે કે લોકો ભેગા થઈ જાય છે એને પહોંચી વળવાનું, પછી કાર્યક્રમના સ્થળે દરવાજામાંથી ઝડપથી ફટાફટ બધાને પ્રવેશ મળે એના માટે RFID ટેકનોલોજી સુરક્ષા કર્મચારીઓને હોટલ સ્થળો, ઉત્પાદકો, વિતરણ કેન્દ્રો અને હોસ્પિટલો પર નજર રાખવા અને ફૂડ સેફ્ટી ટ્રેકિંગ સિસ્ટમની વ્યવસ્થાને પણ પીઠબળ પૂરું પાડ્યું છે। આજે RFID ટેકનોલોજી છે એનો ઉપયોગની વાત કરે છે તો કે સુરક્ષા કર્મચારીઓને હોટલ સ્થળ, ઉત્પાદકો, વિતરણ કેન્દ્રો આ બધી જગ્યાએ નજર રાખવા માટે અને ફૂડ સેફ્ટી ટ્રેકિંગ સિસ્ટમ છે એને પણ એને ઘણું બધું પ્રોત્સાહન આપ્યું છે, પીઠબળ પૂરું પાડ્યું છે। તો ફૂડ સેફ્ટી ટ્રેકિંગ સિસ્ટમના ઉપયોગમાં લેવાયેલ RFID સિસ્ટમ દ્વારા ખાણીપીણીની ચીજવસ્તુનું ઉત્પાદન, પ્રક્રિયા અને વિવિધ સ્થળે ખોરાકના પડીકાના પરિવહનનું નિયમન કરવામાં આવ્યું હતું। તો કે આજે સિસ્ટમ દ્વારા ખાણીપીણીની ચીજવસ્તુઓનું ઉત્પાદન, એની પ્રક્રિયા, વિવિધ સ્થળે ખોરાકના પડીકાના પરિવહનનું નિયમન કરવામાં આવે છે। તો ઓલિમ્પિકની અંદર આ રીતેનો ઉપયોગ થયો। પછી તો કે પશુપાલન અને કૃષિ વ્યવસ્થાપનમાં, તો કે પ્રાણીઓની ગતિવિધિ ઉપર આપણે GPS જેવું રાખીએ ને કે પ્રાણીઓ છે એની ગતિવિધિ ઉપર આપણને ખ્યાલ આવે કે ભાઈ કોઈ જગ્યાએ ખોવાઈ ગયું હોય તો આપણને એમાંથી ટ્રેક કરીને આપણે એને ગોતી શકીએ છીએ। તો રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશનની વાત થાય છે, એની મદદથી ગોતી શકાય છે। પશુધન એ તેના માલિકો માટે મિલકત સમાન હોય છે, પશુઓ ચરવા માટે સતત ફરતા રહે છે જેથી ઘણી વખત તેને શોધવા મુશ્કેલીરૂપ બને છે। આ સમસ્યાના ઉકેલ રૂપે RFID ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે। તો કે પશુધન છે એના મિલકતો એના માલિકો માટે શું છે કે એની મિલકત જ છે, એને પણ એને સાચવવાની વાત કરે છે। એ લોકોને સતત કહે છે કે ફરતા રહે છે અને ચરવા માટે એને ફરતું રહેવું પડે છે અને શોધવા માટે। પહેલાના સમયમાં પશુઓની અલગ ઓળખ માટે તેના ગળામાં ઘંટડી લગાવવામાં આવતી, તે જ પ્રમાણે RFID ટેગને પશુઓના ગળામાં લટકાવવામાં આવે છે, કાનમાં પહેરાવવામાં આવે છે અથવા તો તેને પશુઓના શરીરમાં મૂકવામાં આવે છે, કારણ કે રેડિયો સંકેત શરીરને કોઈ પણ પ્રકારની અસર પહોંચાડતા નથી। તો કે આ જે રેડિયો સંકેત છે એટલે કે RFID ટેગ છે એનો કઈ રીતે ઉપયોગ થાય છે એ વસ્તુની વાત અહીંયા એને કરી કે ભાઈ કૃષિ વ્યવસ્થાપનમાં અને પશુપાલન માટેનો ઉપયોગ કઈ રીતે થાય છે। એક વખત RFID ટેગને લગાવ્યા પછી દરેક પશુને શોધવાનું, નોંધવાનું અને તેની ગતિવિધિને જાણવાનું કાર્ય ખૂબ જ સરળ બની જાય છે। હવે તો કે આ એની મદદથી તમે એનો ડેટાબેઝ તૈયાર કરી શકો છો, જેમ કે પશુઓનો જન્મ ક્યારે થાય છે, એની તંદુરસ્તી, એનો ઉછેર,
डाक्टरी तपास, पशुओं की प्रजाति, रसी मुक्या की विगत, आ बधी वस्तु विषे बात करे। आरएफआईडी टेक्नोलॉजी नो उपयोग करी चेपी ढोर ने रोग की शुरुआत में अलग तारी ने रोगचाला ने फैलाव थतो अटकावी शकाय छे। केटली उपयोगी वस्तु छे के कोई ढोर छे ने कोई चेपी रोग छे तो एने शुरुआत थी शू करी देवामां आवे तो के अलग तारी देवामां आवशे जेथी करीने शू ना थाय तो के रोगचाळो फैलाय नहीं। आरएफआईडी टेक्नोलॉजी ना उपयोग थी मळता अनेक प्रकारना लाभ ने कारणे ते हवे आधुनिक कृषि व्यवस्थापनो एक भाग बनी गई छे। आवी सरस मजानी टेक्नोलॉजी होय तो कोण एनो उपयोग ना करे, कृषि व्यवस्थापनमां पण आज कारणे एनो उपयोग वधु ने वधु थयो छे। तो ओलम्पिकमां जे आरएफआईडी टेक्नोलॉजीनो उपयोग केम थयो, पशुधन माटे केम थयो, आ वस्तु विशे वात करी आपणे। हवे नेक्स्ट लेक्चरनी अंदर मित्रो ग्रंथालयमां एनो कई रीते उपयोग थाय छे एना विशे वात करशुं। ओके, चलो, थैंक यू।